નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમત્કાર જ્યોત ઝડપથી નીચે આવી રહ્યો હોય તેવું દેખાયું હતું. તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપીથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ ગામડામાં રહેતા લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતૂહલની મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. કેટલાક લોકો નવરાત્રિ ચાલી રહી હોવાને કારણે માતાજી રથ લઈને નીકળ્યા છે તેવું કહી અને દર્શન કરવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તો આ અગનગોળાને જોઈ અને અગરબત્તી અને દીવા પણ કર્યા હતા. તેમનું એવું કહેવું છે કે હાલ ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે, માટે માતાજી સાક્ષાત રથ લઈને નીકળ્યા છે એવું લોકોએ કહ્યું હતું. તો કેટલાક લોકો આ સ્પેસ શિપ હોવાનું કહી અને ડરનો માહોલ પેદા કર્યો હતો. ત્યારે નિષ્ણાતોના મતે આ ખરતો વિશાળ તારો અથવા તો ઉલ્કાપિંડ હોઈ શકે છે. ગુજરાતના કેટલાક મોટાભાગના જિલ્લાઓમાં આ વસ્તુ જોવા મળી હતી. જો કે આ વસ્તુ શું હતી તે હજી સુધી ચોક્કસ અને સ્પષ્ટપણે કહી શકાયું નથી. આ ઉપરાંત આ વસ્તુ ગુજરાતના કયા વિસ્તારમાં પડી તે અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી જોવા મળી નથી. લગભગ દરેક લોકોએ જેને આ અગનગોળો જોયો છે તેમનું અનુમાન છે કે તેમનાથી 5 કિલોમીટરના વિસ્તારમાં આ વસ્તુ પડી હોઈ શકે છે. તો મિત્રો, આવી રીતે ચૈત્ર મહિનાની પહેલી નવરાત્રિએ આવી ઘટના ઘટી હતી. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં આકાશમાં એક ચમકતો અગનગોળો દેખાયો હતો. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અને મિત્રો તમે પણ આ ગોળો જોયો છે કે નહીં એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ.